નમસ્કાર 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 ગુજરાત સરકાર દર વખત જેમ આ પણ તમારા માટે નવું નજરાણું લઈને આવી છે કારણ કે નિયમ થઈ ગયો છે કે ભાઈ વિદ્યાર્થીઓને દર વર્ષે કંઈક ને કંઈક સુધારા આપવા વિદ્યાર્થીઓને કઈ એક પેટર્ન યાદ રહેવી જોઈએ નહીં એવું નક્કી કર્યું છે ગુજરાત સરકારે એટલા માટે જ ધોરણ દસ માટે ફરી એક વખત નવા સુધારા લઈને આવી છે આપણી ગુજરાત સરકાર તો વિદ્યાર્થી મિત્રો આમ જોવા જાઓ તો ચૂંટણીઓ ગઈ અને આપને આમ તો જોવા જઈએ તો એક ભેટ આપી છે સંસ્કૃત ભણવાનું એક પણ એમાં ગણિતની જે એક્ઝામ છે એની બે ભાગમાં લેવાય એટલે કે બે પ્રકારે લેવાય એમાંથી કોઈ એક પ્રકાર તમે પસંદ કરી શકો એક પ્રકાર સ્ટાન્ડર્ડ એક પ્રકાર બેઝિક હવે જે સ્ટાન્ડર્ડ ગણિત રાખે એ જ વિદ્યાર્થી અગિયાર સાયન્સમાં ગ્રુપ એ એટલે કે ગણિતની સ્ટ્રીમમાં એટલે કે એન્જિનિયરિંગ સ્ટ્રીમમાં આગળ વધી શકે જેણે બેઝિક રાખ્યું છે એ એક ગ્રુપ અથવા એબી ગ્રુપ ન રાખી શકે બરાબર પણ બેઝિક લીધું છે એ પાછું બાયોલોજી રાખી શકે ડિપ્લોમા લઈ શકે કોમર્સ આર્ટ બધું લઈ શકે સ્ટાન્ડર્ડ વાળો બધું લઈ શકે પણ બેઝિક વાળો શું ન લઈ શકે ગ્રુપ એ આ જે બેરિયર છે એને તોડતા નવું અપડેટ આવ્યું આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ આ ગયા વર્ષે ગણિત સ્ટાન્ડર્ડ રાખ્યું છે કે બેઝિક રાખ્યું છે એ વિદ્યાર્થીઓ સાયન્સમાં સ્ટ્રીમમાં એડમિશન લઈ શકશે બરાબર અત્યાર સુધીની એવું હતું કે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ અથવા ગ્રુપ એ માં પ્રવેશ મેળવવા માટે ધોરણ દસ સ્ટાન્ડર્ડ ગણિતની પૂરક પરીક્ષા પાસ કરવાની જોગવાઈ હતી બરાબર જેને બેઝિક રાખ્યું છે એ પૂરક પરીક્ષા સ્ટાન્ડર્ડ ની આપવી પડે પ્રવેશ માટેનો લાભ ચાલુ શૈક્ષણિક સત્ર બે હાજર ચોવીસ પચીસ થી અમલી ગણાશે મતલબ કે તમે બેઝિક રાખ્યું છે કે સ્ટાન્ડર્ડ તમે કોઈ પણ સ્ટ્રીમમાં જઈ શકશો કોઈ જ બેરિયર નથી તમારે એ ગ્રુપ રાખવું છે રાખી શકો બી ગ્રુપ રાખવું છે રાખી શકો એ બી ગ્રુપ રાખવું છે રાખી શકો જે લાભ સ્ટાન્ડર્ડ ગણિત વાળાને મળતા હતા એ જ લાભ બેઝિક ગણિત વાળાને મળશે બાય 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 ઘણા બધા વિદ્યાર્થીઓને રિગ્રેટ હતો કે સાહેબ મેં બેઝિક રાખી લીધું છે અને હવે ગ્રુપ એમાં મારે જવું છે એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ વધવું છે તો એ વિદ્યાર્થીઓ મૂંઝાણા હતા એને પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડના ફોર્મ ભર્યા છે અને તારીખથી પણ ચાલુ છે તો એ વિદ્યાર્થીઓ હવે કદાચ સ્ટાન્ડર્ડની પરીક્ષા ન આપે તો પણ ચાલશે અને એ બેઝિકના આધારે પ્રવેશ મેળવી શકશે પણ થોડાક નિયમો છે થોડીક એવી કસોટી છે તમારી શું છે એ પણ આપણને ગુજરાત સરકારે આપ્યું છે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ધોરણ દસ બેઝિક ગણિત સાથે ઉત્તીર્ણ ઉમેદવારો ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ અથવા ગ્રુપ એબી

પંદર ગુણ વર્ણનાત્મક અને એમાંથી તેત્રીસ ટકા માર્ક્સ લેવાના રહેશે એટલે તેત્રીસ ટકા એટલે હું ગણું છું આઠ માર્ક ત્રીસ ના આઠ માર્ક લેવાના રહેશે બરાબર આમ તો સાત પોઈન્ટ તેત્રીસ સમથિંગ થાય પણ આપણે આઠ ગણીએ ઓકે તો આઠ ગુણ લેવાના રહેશે ઉક્ત ઉમેદવારના ધોરણ છ થી ધોરણ દસ ના પરિણામને આધારે તો ઠીક છે હવે આ છે ને ગુજરાત સરકારે નિયમ આપ્યો છે પણ પ્રાઇવેટ સંસ્થામાં પોતાની રીતે નિયમો બનાવી અને પોતાની રીતે ટેસ્ટ લઈને તમને એડમિશન મળી શકશે તમે ધોરણ બી માં જાઓ એ બી માં જાઓ ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ હતી કે સાહેબ એબી ગ્રુપ લેવું હોય તો એ સ્કૂલમાંથી મંજૂરી મળે મતલબ સ્કૂલમાં હોય તો એ સ્કૂલ ઉપર ડિપેન્ડ કરે છે એ બી ગ્રુપના જો સિલેક્શન માટે મંજૂરી આપે આમ તો મંજૂરી બધાને આપવી જ પડતી હોય ફરજિયાત પણ જો ત્યાં ચલાવતા હોય વ્યવસ્થાના ભાગ રૂપે ઘણી વખત કેવું હોય કે ગણિતનો જયારે લેક્ચર હોય ત્યારે બાયોલોજી નો રાખે જીવ વિજ્ઞાન અમને અલાવ કરો છો કે જોકે નિયમ પ્રમાણે તેને રાખવું જ પડે અલાવ કરવું જ પડે પણ વ્યવસ્થાના ભાગ રૂપે જયારે ગણિત ચાલતું એક ક્લાસમાં મેથેમેટિક્સ ચાલે એક ક્લાસમાં બાયોલોજી ચાલે જયારે ફિઝિક્સ આવે ત્યારે બે ભેગા થઈ જતો હોય એવું ઘણી બધી સંસ્થાઓમાં વ્યવસ્થાના ભાગ રૂપે એવું ચાલતું હોય છે

જોડાવ અમારી સાથે ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી મજબૂત બનાવવાની જવાબદારી અમારી મહેનત જો તમારે કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો તમને ટોપર બનાવવાની જવાબદારી સાથે હું આપનો મોટો ભાઈ મોટોભાઈ સાહેલથી રજા લઈ રહ્યો છું આવીને આવી કઈ ને કઈ અપડેટ જાણવા માટે સિલેબસ ભણવા માટે તમારા જે કંઈ પણ મોટિવેશન સેશન મેળવવા માટે કે તમારી તકલીફોને દૂર કરવા માટે ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો

કમેન્ટમાં મને જણાવો તો આ સાથે આપનો મોટો ભાઈ રજા લઈ રહ્યો છે ફરી પાછા મળીશું બબાય ટેકેર જય જય ભારત ભારતમાં ગરવી ગુજરાત જય ગણિત